नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे तमारी बुक में आपेलो टॉपिक छे 5.2 एक जनीननु वारसागमन। एक जनीननु वारसागमन के जेने एक संकरणनो प्रयोग कहेवामां आवे छे। तो आपणे पहेला जुदी जुदी टर्मिनोलॉजी समझी लईए। तो आपणे पहेला समझीए संकरण एटले शुं, आ टॉपिक समझीए ए पहेला केटला शब्द समझी लईए, तो जेथी करीने तमने बाकीना एटले टॉपिक समझवामां सरळता रहे। के संकरण एटले एक अथवा जुदी जातिना बे विभिन्न एटले के अलग जनीन बंधारण धरावता पितृओ वच्चे प्रेराता परफलनने संकरण कहे छे। एटले के एक जातिना बे अलग अलग जनीन बंधारण धरावता पितृ वच्चे, क्या तो पछी जुदी जातिना बे अलग एटले के भिन्न जनीन बंधारण धरावता पितृओ वच्चे जो परफलन करावामां आवे तो एने संकरण कहेवामां आवे छे। तो आवी रीते एक ज जातिना पण बन्नेनुं जनीन बंधारण केवुं अलग, तो एमनी वच्चे जो परफलन करावामां आवे तो एमने शुं कहेवामां आवे, तो एने संकरण कहेवामां आवे छे। का तो पछी बे जुदी जुदी जाति, तो आनु जनीन बंधारण अलग अने आनु पण जनीन बंधारण अलग, तो आने शू कहेवामां आवे, तो आने पितृ कहेवामां आवे छे। अने एमनी वच्चे जो परफलन करावामां आवे तो एने शू कहेवामां आवे, तो एने संकरण कहेवामां आवे छे। ત્યારબાદ બીજી એક શબ્દ સમજી લઈએ, મેન્ડેલિઝમ। તો મેન્ડેલિઝમ એટલે શું કહેવાય? કે જનીન વિદ્યામાં મેન્ડલ એટલે આ ગ્રેગર મેન્ડલના પ્રદાનને, એટલે એમણે જે કરેલા આ સંકરણના પ્રયોગને, તેને શું કહેવાય? તો એને મેન્ડેલિઝમ કહેવામાં આવે છે। તો જનીન વિદ્યામાં મેન્ડલના જે પ્રદાન, એમનું જે એફર્ટ છે, તો એને મેન્ડેલિઝમ કહેવામાં આવે છે। ત્યારે મિત્રો, તમારી જે બુક છે તો એ બુકમાં આકૃતિ 5.2 આપેલી છે, કે જેમાં લખેલું છે વટાણામાં સંકરણના ચરણો। એટલે કે આ જે આકૃતિ છે, તમને એમ થશે કે ટીચરે કેમ લખ્યું, પણ એકચ્યુઅલી આ આકૃતિ જે છે, તો આ આકૃતિનું એક્સપ્લેનેશન જે છે તે તમારી બુકમાં આપેલું નથી, ફક્ત એ આકૃતિ જ આપેલી છે કે જેના દ્વારા તમારે તમારા શબ્દોમાં એ આકૃતિનું વર્ણન લખવાનું છે। એટલે સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ વટાણામાં સંકરણના ચરણો, એટલે કે વટાણામાં જે સંકરણનો પ્રયોગ કરવામાં આવે છે તો એના સ્ટેપ શું છે। તો તમને આ આકૃતિ 5.2 પરથી પ્રશ્ન એવી રીતે પૂછાઈ શકે કે વટાણામાં, વિદ્યાર્થી મિત્રો મારા શબ્દ પર ધ્યાન રાખજો, કે તમારી ચોપડીમાં જે આકૃતિ 5.2 છે તો એનું એક્સપ્લેનેશન આપેલું નથી। તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે વટાણામાં જે સંકરણનો પ્રયોગ છે તો એ પ્રયોગની રૂપરેખા જોઈ લઈએ।
तो तमने एग्जाम में प्रश्न ए रीते भी पूछाई शके कि वटाणा में संकरणना चरणों चरणों एटले के एने शू कहेवाय स्टेप कि केवी रीते संकरण प्रयोग करवामां आवे छे। तो चरणों समझाओ एटले के स्टेप समझाओ क्या तो पछी तमने प्रश्न ए रीते पण पूछाई शके के मेंडल द्वारा करवामां आवेला प्रयोगोनी टूकी रूप रेखा आपो। एटले के मेंडले जे संकरणनो प्रयोग कर्यो तो संकरणना प्रयोगनी शुरुआत केवी रीते करी तेना विशे टूंकमां माहिती आपो। तो तमारे शुं लखवानुं ते हवे आपणे स्टेप बाय स्टेप जोईए। तो तमारे लखवानुं सौथी पहेला के मेंडले वटाणाना छोड़ पर प्रयोगो कर्या। જ્યારે પણ તમને આ પ્રશ્ન પૂછાય તો તમારે આન્સર એવી રીતે લખવાનો જે હમણાં હું તમને કહું છું। તો મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગો કર્યા, એ તો તમને લાસ્ટ લેક્ચરમાં જ કહી દીધેલું હતું કે મેન્ડલ જે છે તે મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગ કર્યા, વટાણાના છોડનો કેમ ઉપયોગ કર્યો તેના વિશે તમને કહી દીધું। હવે આ જે વટાણાના છોડ છે કે જેનું આપણે વૈજ્ઞાનિક નામ જોઈ લઈએ તો એનું વૈજ્ઞાનિક નામ છે પીસમ સટાઈવમ। વટાણાના છોડનું વૈજ્ઞાનિક નામ છે પીસમ સટાઈવમ, અથવા તો એને સામાન્ય એનું નામ છે, સામાન્ય નામ ગાર્ડન પી। હવે વટાણાને પી કહેવાય તો બધાને જ ખબર છે, તો એનું સામાન્ય નામ છે ગાર્ડન પી અને એનું સાયન્ટિફિક નેમ છે પીસમ સટાઈવમ। તો હવે આપણે આકૃતિને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ। તો પહેલાં તમારી ચોપડીમાં આકૃતિ આપેલું છે કે એમાં તમને પુષ્પના દરેક ભાગો દર્શાવેલા છે। તો અહીંયા આકૃતિ દોરું છું, આવી રીતે તમારા ચોપડી જે છે તે ચોપડીમાં આવી રીતે આકૃતિ આપેલી છે। કે જેમાં આવી રીતે પૂકેસર દર્શાવેલું છે અને અહીંયા તમને સ્ત્રી કેસર જોવા મળશે। બરાબર, શું દર્શાવેલું છે? પૂકેસર દર્શાવેલું છે અને અહીંયા આવી રીતે સ્ત્રી કેસર દર્શાવેલું છે। તો હવે આપણે નામ નિર્દેશન કરી દઈએ તો આને શું કહેવાશે? તો આને આને શું કહેવામાં આવે? તો આને દલ પત્ર કહેવામાં આવે છે। ત્યારબાદ આને પરાગાશય, બરાબર ને, પૂકેસર એટલે કે પૂકેસરનો આ ઉપરનો ભાગ આ શું છે? પૂકેસર। તો આ પૂકેસરનો આ ઉપરનો ભાગ કે જેને પરાગાશય કહેવામાં આવે છે, ત્યારબાદ આ જેને શું કહેવામાં આવશે? સ્ત્રી કેસર કહેવામાં આવશે। હવે સ્ત્રી કેસર કે જેનો આ ટોચનો ભાગ, તો આ ટોચના ભાગને શું કહેવાય? તો પરા ગાશન કહેવામાં આવે છે। તો આવી રીતે તમારા જે ચોપડી છે કે જેમાં પુષ્પનું આવી રીતે વર્ણન કરેલું છે। ત્યારબાદ હવે આપણે જોઈએ આગળ, તો મેન્ડલ, મેન્ડલે જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે વટાણાની શુદ્ધ સંવર્ધિત વંશક્રમ જાત પસંદ કરી, એટલે કે મેન્ડલ જે છે તો મેન્ડલે વટાણાના જે લક્ષણની અભિવ્યક્તિ
માટે યુઝ કર્યો એટલે કે વટાણા મેન્ડલે જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે જે વટાણાના છોડનો ઉપયોગ કર્યો ને તો એ વટાણાના છોડ કેવો હતો તો શુદ્ધ સંવર્ધિત હતી શુદ્ધ સંવર્ધિત એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો તો પેઢી દર પેઢી એક જ સરખા લક્ષણો જોવા મળે તો એને શું કહેવાય શુદ્ધ સંવર્ધિત જાત કહેવામાં આવે છે તો વટાણા મેન્ડલ છે તો મેન્ડલે એવો વટાણાનો છોડ પસંદ કર્યો કે જે શુદ્ધ સંવર્ધિત જાત હતી તો જેથી કરીને શું થાય ખબર શુદ્ધ સંવર્ધિત જાત એટલે યુઝ કરે કે જેથી કરીને રિઝલ્ટમાં કંઈક પ્રોબ્લેમ ક્રિએટ ન થાય એટલે એમણે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ જાતનો ઉપયોગ કર્યો ત્યારબાદ એમણે શું કર્યું હવે તમને શુદ્ધ સંવર્ધિત કયા દીધેલું છે કે ભાઈ ઘણી બધી પેઢી સુધી સતત સ્વપરાગયનના ફળ સ્વરૂપે એક સ્થાયી લક્ષણ જોવા મળે તો આવી રીતે આજે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ એટલે વંશક્રમ એ તમને કહી દીધેલું છે એટલે વ્યાખ્યા અહીંયા પાછી રિપીટ કરતી નથી તો આવા શુદ્ધ સંવર્ધિત વંશક્રમ જાત છે જાતને મેન્ડલે શું કીધું તો મેન્ડલે એને પિતૃ એટલે પિતૃ કે જેને પેરેન્ટ કહેવામાં આવે પિતૃ કે જેને શું કહેવામાં આવે તો પેરેન્ટ કહેવામાં આવે તો એણે પિતૃ પેઢી તરીકે લીધા એટલે કે એણે જે તે લક્ષણ માટે વટાણાના છોડનું સિલેક્શન કર્યું તો એ શુદ્ધ સંવર્ધિત જાતને એણે શું કીધું પિતૃ પેઢી તરીકે ઓળખાવ્યા પિતૃ પેઢી કે જેને પેરેન્ટ કહેવામાં આવે છે તો પેરેન્ટ માટેની સંજ્ઞા છે પી બરાબર પેરેન્ટ માટેની સંજ્ઞા અહીંયા શું છે પી છે પછી એમણે શું કર્યું કે પિતૃ કે જે ચોક્કસ પિતૃ કે જે ચોક્કસ લક્ષણની વિરોધાભાસી અભિવ્યક્તિ માટે શુદ્ધ છે તો તેમની વચ્ચે પર પરાગનયન યોજ્યું એટલે એમણે શું કીધું એમણે જે પિતૃ તરીકે વટાણાના છોડ લીધા તે પિતૃ તરીકે જે વટાણાના છોડ લીધા તો એના ચોક્કસ લક્ષણની ચોક્કસ લક્ષણ એટલે કે અહીંયા લક્ષણ તરીકે આપણે લઈએ પ્રકાંડની ઊંચાઈ તો આ ચોક્કસ લક્ષણ એટલે કે પ્રકાંડની ઊંચાઈ છે તો પ્રકાંડના ઊંચાઈની વિરોધાભાસી અભિવ્યક્તિ માટે શુદ્ધ છે એવા બે વટાણાના છોડ લીધા તો શુદ્ધ એટલે શું કહેવાય તો પ્રકાંડની ઊંચાઈ તો એક શુદ્ધ સંવર્ધિત વંશક્રમ જાત કહી લીધી કે જે પેઢી દર પેઢી ઊંચાઈ લક્ષણની અભિવ્યક્તિ કરતી હતી અને બીજી જાત એવી લીધી કે જે પેઢી દર પેઢી નીચા જ લક્ષણની અભિવ્યક્તિ કરતી હતી તો આવી રીતે એમણે શું કર્યું પિતૃ કે જે આવી રીતે ચોક્કસ લક્ષણની એટલે કે અહીંયા આપણે એક્ઝામ્પલ લઈ લીધું પ્રકારની ઊંચાઈ તો પ્રકારના ઊંચાઈની આવી રીતે વિરોધાભાસી અભિવ્યક્તિ માટે શુદ્ધ હોય તેવા વટાણાના છોડ લીધા અને તેમની વચ્ચે પરપરાગનયન યોજ્યું હવે પરપરાગનયન કેવી રીતે યોજ્યું તે હવે આપણે જોઈએ તો હવે એમણે શું કર્યું કે પરફલન પરફલન એટલે કે પરપરાગનયન માટે પરફલન માટે એમણે ઉપયોગમાં લેવાતા બે પૈકી એક છોડના અપરિપક્વ પુષ્પમાંથી પુકેસર દૂર કરી આવા
પુષ્પને પરિપક્વ ન થાય ત્યાં સુધી નાની પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી પરિપક્વ થાય ત્યારે કોથળી કાઢી તે પુષ્પ પર અન્ય પુષ્પની પરાગરજનો છંટકાવ કરવામાં આવ્યો અને આ રીતે પ્રાપ્ત બીજ વાવીને છોડમાં વાવીને ઉછેરતા છોડમાં લક્ષણોનું અવલોકન કર્યું. એટલે એમણે શું કીધું કે ધારો કે આ એક અપરિપક્વ પુષ્પ છે, બરાબર? તો હવે આ જે અપરિપક્વ પુષ્પ, બરાબર, કયું? અપરિપક્વ પુષ્પ. તો એમણે શું કર્યું, આ જે અપરિપક્વ પુષ્પ છે કે જેમાં આવી રીતે પુકેસર હતું અને આવી રીતે સ્ત્રી કેસર જોવા મળતું. તમને ખબર છે વટાણાનો છોડ, અરે એટલે કે વટાણાનું પુષ્પ કેવું છે, દ્વિલિંગી છે, કે જે સ્ત્રી કેસર અને પુકેસર બંને ધરાવે છે. તો એમણે મેન્ડલે શું કર્યું સંકરણના પ્રયોગ માટે, કે પુષ્પ જ્યારે અપરિપક્વ હતું, અપરિપક્વ એટલે કે હજુ એનામાં પરાગરજ અને અંડકોષનું નિર્માણ થયું ન હોય, એટલે કે હજુ અપરિપક્વ પુષ્પ હતું. તો અપરિપક્વ પુષ્પ હતું તો એમણે શું કર્યું કે અપરિપક્વ પુષ્પમાંથી હવે બે છોડ લીધા. હવે ધારો કે આપણે લઈએ આ ઊંચા છોડનું પુષ્પ, બરાબર, અને આ લઈએ નીચા છોડનું પુષ્પ. તો એમણે શું કર્યું, અહીંયા કારણ કેવું લખેલું છે કે બે પૈકી એક છોડના અપરિપક્વ પુષ્પમાંથી પુકેસર દૂર કરી. તો આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કે ઊંચા છોડ છે તો ઊંચા છોડના પુષ્પ છે, તો એ ઊંચા છોડના પુષ્પમાંથી એમણે પરાગરજને, અરે સોરી, પુકેસરને દૂર કરી નાખ્યું અને પુકેસરને દૂર કરીને પુષ્પ એટલે કે આ જે અપરિપક્વ પુષ્પ છે, તો અપરિપક્વ પુષ્પને આવી રીતે કોથળી વડે ઢાંકી દીધી. ક્યાં સુધી ઢાંકે? કે જ્યાં સુધી પુષ્પ પરિપક્વ બને નહીં ત્યાં સુધી. ફરી પાછું રિપીટ કરું છું, તો આવી રીતે એમણે વિરોધાભાસી લક્ષણના બે છોડ લીધા કે જેમાં ઊંચા પ્રકાંડ અને બીજું નીચા પ્રકાંડ, બરાબર. તો એમણે શું કર્યું કે જે ઊંચા પ્રકાંડવાળું જે છોડ હતું તે છોડના પુષ્પમાંથી પુકેસરને દૂર કરી નાખી, દૂર કરીને પુષ્પ જે તેને બેગિંગ કરી દીધું. બેગિંગ એટલે કે એના પર કોથળી ચડાવી દીધી. પછી જ્યારે પુષ્પ પરિપક્વ થયું એટલે કે પુષ્પમાં આવેલું આ જે સ્ત્રી કેસર છે તે પરાગરજ ગ્રહણ કરવા માટે સક્ષમ બન્યું, તો એમણે શું કર્યું, આ કોથળી ખસાવી. ત્યારબાદ આ જે પુષ્પ છે તો આ પુષ્પની પરાગરજ છે, તો એ પુષ્પની પરાગરજનો છંટકાવ આ પુષ્પ પર કર્યો. આ નીચા છોડના જે પુષ્પ છે એટલે કે નીચા પ્રકાંડ ધરાવતા, નીચા પ્રકાંડ ધરાવતા છોડનું જે પુષ્પ છે તે પુષ્પની જે પરાગરજ છે તે પરાગરજનો છંટકાવ કેના પર કર્યો? તો છંટકાવ આ
ऊंचा प्रकांड वाला छोड़ना पुष्प पर करियो। पुष्प पर छंटकाव करिया बाद एमने शू कर्यू, फरी पाछू बेगिंग करी दीधु जेथी करीने बीजी कोई अन्य परागरज आ स्त्री केसर पर आवीने बेसे नहीं। त्यार बाद एमने शू कर्यू, आवी रीते परफलन करावियो। छंटकाव कर्या बाद एमने शू कर्यू, फलननी घटना थवा दीधी अने फलननी घटना थया बाद एमांथी एमने जे बीजनी प्राप्ति थई तो ए बीजने एमने शू कर्या तो वाव्या, अने वाव्या एटले के छोड़नो उछेर कर्यो। पछी ए जे वाव्या एटले के छोड़ वईना पछी ए छोड़नो शू कर्यू तो अवलोकन कर्यू। बराबर, ए छोड़नो शू कर्यू तो ए छोड़नो अवलोकन कर्यू। तो आ जे एमने बीज वाव्या, बीज वाव्या पछी जे छोड़ वईनो, बराबर, बीज वाव्या पछी जे छोड़ बन्यो तो ए छोड़ ने अमने शू कीधु, F1 पेढ़ी कीधु। आ बेने शू कहेवाशे, पी पेढ़ी। आ बेने शू कहेवाशे तो पी पेढ़ी एटले के पितृ पेढ़ी। अने एमा परफलन कराव्यु, अने परफलन कराव्या बाद आ बेनु परफलन कराव्या बाद जे संतति मळी एटले के जे छोड़ उग्यो, बराबर, तो एने शू कहेवामां आवे छे तो एने F1 पेढ़ी कहेवामां आवे छे। आ रीते मळती, बराबर, परफलन द्वारा जे मळती संतति छे ते संततिने F1 पेढ़ी कहेवामां आवे छे, अथवा तो एने प्रथम संतति पेढ़ी कहेवामां आवे छे। एने शू कहेवामां आवे छे तो एने प्रथम संतति पेढ़ी कहेवामां आवे छे। हवे पछी शू थयुं के आ जे F1 मां जे प्राप्त थतुं छोड़ छे तो ए छोड़मां पछी एमने शू कर्युं, स्वफलन थवा दीधुं। અને સ્વફલન કરતા મળતી જે બીજી પેઢી છે તો એને શું કીધું, દ્વિતીય સંતતિની પેઢી। હવે જે બોલું એ લખું છું, તો તમારે હવે આટલું કમ્પ્લીટ કરી દેવાનું, જે આગળ લખેલું હતું એના પછી તમારે હવે આટલું લખીને આ જે ક્વેશ્ચન છે તેને કમ્પ્લીટ કરવાનું કે પી પેઢી વચ્ચે શું કરાયું, પરફલન, બરાબર, આ પી પેઢી તો આ પીળ પેઢી વચ્ચે પરફલન કરાયું અને એમના દ્વારા જે પ્રાપ્ત થતા જે બીજ છે તો એ બીજને વાવ્યા અને બીજને વાવતા જે છોડ મળ્યું તેને શું કહેવાય, F1 પેઢી કે જેને પ્રથમ સંતતિ પેઢી કહેવામાં આવે અથવા તો એને F1 વડે લખવામાં આવે છે। તો F1 એટલે શું કહેવાય ખબર, F એટલે કે ફિલિયલ વન પ્રોજેની એટલે કે પ્રથમ સંતતિ પેઢી। જ્યારે હવે પછી શું કરવાનું, F1 પેઢી છે એટલે આ જે F1 પેઢી છે તો એ F1 પેઢીનું શું કરવાનું, તો સ્વફલન કરવા દેવાનું અને એ સ્વફલન દ્વારા જે પ્રાપ્ત થતી પેઢી છે, પ્રાપ્ત થતી જે સંતતિ છે તો એને શું કહેવાનું, તો એને F2 પેઢી નામ આપવાનું। તો F2 એટલે કે ફિલિયલ 2 પ્રોજેની। તો અહીંયા આપણો જે આકૃતિવાળો ટોપિક છે એટલે કે વટાણામાં સંકરણના જે ચરણો છે એટલે કે વટાણા મેન્ડલ છે તો મેન્ડલ દ્વારા કરવામાં આવેલો જે સંકરણનો પ્રયોગ છે તો એની જે રૂપરેખા છે તે ટોપિક પૂરો થાય છે।